क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना. यस, गुड मॉर्निंग. अजय, स्टॉक नो लिस्ट घणो लांबो छे, तो આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે ટોરેન્ટ પાવર ઉપર નજર કરીશું. તો ટોરેન્ટ પાવરમાં સમાચાર એવા છે કે તેઓ QIP અહીંથી લાવી રહ્યા છે, કે રૂપિયા 3,500 કરોડને તેઓ QIP લોન્ચ કરવા જઈ રહ્યા છે. QIPની ફ્લોર પ્રાઇસ અહીંયા આપણને 1555.75 પ્રતિ શેર અહીંયાથી જોવા મળી શકે છે. સાથે QIP દ્વારા કુલ 4.6% હિસ્સો અહીંયાથી તેઓ વેચશે. કંપની હવા જે વેચશે તેનો ઉપયોગ તેઓ અહીંયાથી ડેટ ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરશે. એની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે આપણને 1503 પ્રતિ શેર આપણે અહીંથી જોવા મળી રહી છે. એટલે કે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી આપણને 5.3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આજે ઇન્ડિકેટિવ પ્રાઇસ આપણને QIPની જોવા મળી રહી છે. અને જે રકમ છે, જેમ વાત કરી કે કંપનીની જે ડેટ છે ઓલરેડી જે દેવું એને ઓછું કરવામાં તેવા ઉપયોગ અહીંયાથી કરતા જોવા મળશે. આ વાત હવે ટોરેન્ટ પાવર. એક વખત ટોરેન્ટ પાવરનો આપણે ચાર્ટ જોઈ લઈએ કે હવે જે સમાચાર છે એના બાદ કોઈ કારણસર અપડાઉન કોઈ બી એક્શન આવે તો કયા લેવલ છે કે જે આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઓવરઓલ જે ઓગસ્ટ મહિનાના જે બોટમ ઓલરેડી બનેલા છે ત્યાં જ આપણને ફરીથી કારોબાર અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે, જે ઓલમોસ્ટ 1510 છે, કે જે અહીંયાથી વારંવાર આપણને અહીંથી સપોર્ટ જોવા મળી રહ્યો છે. અને જે સપોર્ટ બાદ આપણું જે ગઈકાલનું ક્લોઝિંગ છે 1586 આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આ જે સપોર્ટ છે સૌથી પહેલાં તો એને આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. હવે જો આ બ્રેક ના કરે તો અહીંથી સપોર્ટ લે તો ઉપર જે ફર્ધર આપણને જે 1711 એટલે કે જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ આપણો મેઇન રેઝિસ્ટન્સ રહેશે. અને જો એ પાર કરે તો ફર્ધર તેજી આપણે અહીંથી એક્સપેક્ટ કરી શકાય છે. પરંતુ ફિલહાલ આપણે જે લેવલ છે 1586 જો હાલ ગઈકાલનો જે બંધ ભાવ છે ત્યાંથી લઈને જે 1711 એ મેઇન જે લેવલ છે જે વોચઆઉટ કરવાનું અહીંયાથી આપણે ધ્યાન પર રહેશે. અને નીચેની તરફ આપણે જે 1510 એક સપોર્ટ તરીકે અહીંયાથી આપણે જોવાનું રહેશે. આ વાતથી આપણે ટોરેન્ટ પાવરની જે બાજુ નેક્સ્ટ બીજા સમાચાર ઉપર આપણે આવીશું. તો પ્રીકોલ, તો પ્રીકોલમાં સમાચાર એવા છે કે જે સુંદરમ ઓટો કમ્પોનેન્ટ પ્લાસ્ટિક જે આ સુંદરમ ઓટો કમ્પોનેન્ટ છે એનો પ્લાસ્ટિક કારોબાર અહીંયાથી ખરીદવા જઈ રહ્યો છે પ્રીકોલ. અને આજે કુલ 215.3 કરોડમાં પ્લાસ્ટિક કમ્પોનેન્ટ ડિવિઝન તેઓ અહીંયાથી ખરીદતા જોવા મળશે. અને સાથે બીજા સમાચાર એ છે કે બોર્ડે પ્રીકોલ પ્રિવિઝનમાં કુલ ₹120 કરોડ રોકાણ માટે પણ અહીંયાથી મંજૂરી આપી દીધી છે. હવે આજે સુંદરમ ઓટો કમ્પોનેન્ટ જે પ્લાસ્ટિક કારોબાર ખરીદશે તો આનો એક જે ઇમ્પેક્ટ છે એ આપણને TVS મોટર્સમાં પણ આવવા મળશે. કારણ કે આજે સુંદરમ ઓટો કમ્પોનેન્ટ છે એ TVS ગ્રુપની એક કંપની છે, એટલે સ્વાભાવિક છે કે જે પૈસા આવશે તો ક્યાંય ને ક્યાંય TVS મોટર્સમાં આપણને યુઝ થતા જોવા મળી શકે છે. એટલે પ્રીકોલ અને સાથે સાથે આપણે TVS મોટર્સ આ બંને સ્ટોક આજના દિવસે રડા પર રહેશે. તો પ્રીકોલને એક વખત આપણે ચાર્ટ જોઈએ કે પ્રીકોલના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો આપણે ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ તો એમાં સૌથી સારી પેટર્ન એ છે કે લાસ્ટ આપણે 2 વીકનો આપણે ચાર્ટ જોઈશું ડેઇલી પેટર્ન તો અહીંયા સારી વન ટાઈપ આપણને તેજી જોવા મળી છે. અને સાથે સારું એવું વોલ્યુમ પણ આપણને શેરમાં જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આવા ટાઈમે કે જે એક રેઝિસ્ટન્સ આપણે અહીંયા જે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે તો અહીંયા આપણે નજર કરીએ તો કન્ટિન્યુ એક લેવલ છે કે જ્યાં આપણને ઓલમોસ્ટ સપ્ટેમ્બરમાં આપણને ત્યાં રેઝિસ્ટન્સ નડ્યું છે, જે બાદ નવેમ્બરમાં પણ સ્ટાર્ટિંગમાં આપણને ત્યાંથી ડાઉન આવ્યો છે. હવે જે રીતે સારી એવી મજબૂતી સાથે આપણને ઉપર જતું જોવા મળ્યો છે કારોબાર, એટલે હવે જોવાનું રહેશે કે જે 495 જે ક્લોઝિંગ છે એટલે કે મેઇન જે 500 લેવલ છે કે જો એ ક્રોસ કરે અને ત્યાં ઉપર આપણને ડેઇલીની કેન્ડલ જે બંધ થતી જોવા મળે તો આ જે ઓવરઓલ જે યુ શેપ છે પેટર્ન એ આપણે અહીંથી ફિલહાલ થતી જોવા મળી શકે છે. એટલે કે ઓલમોસ્ટ આપણને 540 પણ લેવલ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે જે સ્ટોક લોસ છે એ 470 અહીંયાથી મેન્ટેન કરીને આપણે અહીંયાથી આગળ ચાલી શકાય છે. આ વાતથી આપણે પ્રીકોલની. જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માગીશ તો નેક્સ્ટ સ્ટોક આપણે સિપ્લા, કે ગઈકાલે સમાચાર હતા કે પ્રમોટર અહીંયાથી હિસ્સો વેચી રહ્યા છે. હવે કોણે વેચ્યો કઈ રીતે આપણે જોઈએ તો ફાઉન્ડર સમીના હામિદ અને રૂમાના હામિદ આ બંને કુલ 1.72% હિસ્સો અહીંયાથી વેચ્યો છે, જે ગઈકાલે કુલ આપણને 2,111 કરોડમાં કુલ 1.72% હિસ્સો એમના દ્વારા અહીંયાથી વેચવામાં આવ્યો છે. આ એક સમાચાર અપડેટ આવી છે એમના પ્રમોટર તરફથી. બીજું હવે સિપ્લાને એક વખત ચાર્ટ જોઈએ તો સિપ્લાના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો સિપ્લાના ચાર્ટ આપણે એક વખત નજર કરીશું તો હમણાં થોડા ટાઈમથી આપણે જોયું તો નિફ્ટી ફાર્મામાં થોડુંક અપડાઉન આપણને કન્સોલિડેશન થોડું માર્કેટમાં જોવા મળી રહ્યું છે. હવે ઓવરઓલ આપણે જો એના ચાર્ટ પર નજર કરીએ તો એનો જે ગઈકાલનો બંધ ભાવ છે 1507 રૂપિયા, રાઈટ. પરંતુ અહીંયા પણ આપણને 2 વખત બોટમ બની છે અને સપોર્ટ મળ્યો છે, જે અહીંયા લેવલ આવે છે ઓલમોસ્ટ 1460 આજુબાજુ. એટલે કે આ જે બોટમ છે એ વારેમાં અહીંયાથી સાચવવાનો ટ્રાય આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. એટલે કે નીચેની તરફ આપણને 1460 આ એક લેવલ છે જે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને ઉપરની તરફ હાલ જે 1541
કે જ્યાં આપણને એક રેઝિસ્ટન્સ નડી શકે છે, જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. જો એને પાર કરે તો આજે ઓવરઓલ આપણને એક વખત બોટમ બનેલું જોવા મળ્યું છે નવેમ્બરના સ્ટાર્ટિંગમાં, કે જ્યાંથી આપણને ઘટાડો આવ્યો હતો, જે લેવલ થાય છે ઓલમોસ્ટ આપણું 1600 રૂપિયા, કે ત્યાં સુધીના પણ આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. પરંતુ આ જે લેવલ છે 1470, એ સાચવવું પણ અહીંયા ખાસ કરીને આપણે મહત્ત્વનું રહેશે. આ વાતથી આપણે સિપલાની. હવે આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીએ તો નેક્સ્ટ સ્ટોક આપણે સમાચાર છે મોઇલ, એટલે કે મેગેનીઝ ઓઇલ, મેગેનીઝ ઓર, કે જેના જે સમાચાર આવી છે, અપડેટ આવી છે નવેમ્બર મહિનાની, કે નવેમ્બરમાં કુલ 1.63 લાખ ટન મેંગેનીઝ ઓરનું તેઓથી ઉત્પાદન કર્યું છે. અને જે નવેમ્બર એમનો જે કુલ વેચાણ એટલે કે સેલ્સનો આંકડો છે, એ આપણને અહીંયાથી 32% વધીને આવ્યો છે, જે 1.33 લાખ ટન અહીંયાથી આપણને જોવા મળ્યું છે. એટલે આ મોઇલ્સની વાત થઈ. હવે એના પણ આપણે એક વખત ચાર્ટ જોઈએ. તો ચાર્ટ આપણને શું કહી રહ્યો છે? તો ચાર્ટ અહીંયાથી થોડાક આપણને નિરાશાજનક જોવા મળે છે ડેઇલી ચાર્ટ ઉપર, કારણ કે આપણે અહીંયા સૌથી પહેલાં નજર કરીએ તો જુલાઈમાં ઓલમોસ્ટ આપણને અહીંયા જે ટોપ પર થોડું રેઝિસ્ટન્સ કન્સોલિડેશન જોવા મળ્યું, જે લેવલ આપણું થાય છે 550, પરંતુ જે બાદ આપણને વન વે અહીંયાથી આપણને ડાઉનસાઇડ જોવા મળી છે. કન્ટિન્યુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ટચ થઈને આપણને વારંવાર અહીંયાથી કારોબાર નીચે જ જોવા મળે છે. જે બાદ હવે લાસ્ટ 3 ડેઝનું આપણે તમને હાઇલાઇટ કરાવીશ, કે જે આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આપણે અહીંયાથી સસ્ટેઇન થયા છે. એટલે આ એક આપણો મેઇન સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરશે, કે જે આપણું લેવલ થાય છે ઓલમોસ્ટ 280. હવે 280 આપણે એક સપોર્ટ થયો, પરંતુ રેઝિસ્ટન્સ છે જે આપણે ઉપર હાલ 343, કે જ્યાં આપણી 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. હવે આપણો અત્યારે હાલ બંધ ભાવ છે 320, એટલે કે નીચેની તરફ આપણને 280 અને ઉપરની તરફ આપણને 343. આ એક લેવલ છે કે જેની વચ્ચે કારોબાર કન્સોલિડેશન થતું જોવા મળી શકે. જો 343 આપણે અહીંયાથી પાર કરીએ તો ફર્ધર આપણને નેક્સ્ટ 400 સુધીના પણ આપણને અહીંયાથી લેવલ આવતા જોવા મળી શકે છે. આ વાતથી આપણે મોઇલની. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીએ સમાચાર બેઝિસ, તો આપણે નઝારા ટેકનોલોજીમાં નજર કરવી જોઈએ. તો નઝારા ટેકનોલોજી ઉપર સમાચાર એ છે કે જે ફનકી મનકી પ્લે સેન્ટર છે, કે આપણે અમુક ખાસી એવી ગેમો આપણા કંપનીની જોઈ છે, કે જેમાં 60% હિસ્સો અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે, કે કુલ ₹43 થી ₹44 કરોડની રેન્જની વચ્ચે તેઓ અહીંયાથી આ હિસ્સો ખરીદશે. અને બીજું જે નોર્ડવિન ગેમિંગ છે, કે તેમાં તેઓ COOCPS દ્વારા અહીંયાથી ₹64 કરોડનું અહીંયાથી રોકાણ કરવા જઈ રહ્યા છે. OCPS એટલે કે જે ઓપ્શનલી કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર હોય છે, કે એના દ્વારા તેઓ અહીંયાથી આમાં કુલ ₹64 કરોડનું અહીંયાથી નિવેશ કરતા અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે નઝારા ટેકનોલોજી આજના દિવસે રડાય પર રહેશે. એના પણ એક વખત આપણે ચાર્ટ સ્ક્રીન પર લઈને આવીએ. તો ચાર્ટ આપણે નજર કરીશું, તો જેમાં સારો એવો સપોર્ટ આપણને અહીંયાથી જોવા મળ્યો છે ઓલમોસ્ટ 850ના લેવલથી. જે બાદ હવે અહીંયા એક આપણને એક રેઝિસ્ટન્સ હતું લેવલ, કે જે થાય છે આપણે 1000 ઓલમોસ્ટ, કે 1000ના લેવલથી આપણને સારો એવો સપોર્ટ અહીંયાથી આપણને પાર કર્યો છે રેઝિસ્ટન્સ. પરંતુ હવે જે મેઇન જે ટોપ છે કંપની 1100, કે જે આપણને સપ્ટેમ્બરના એન્ડ મિડ ટુ એન્ડમાં આપણને જોવા મળ્યો હતો, એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક વી પેટર્ન અહીંયા આપણને બનતું જોવા મળી રહી છે. એટલે કે આ એક જે પેટર્ન છે એક વખત ફૂલફિલ કરવા આપણને આવી શકે છે. એટલે કે જે 1100નું લેવલ છે એ આપણને શોર્ટ ટાઈમમાં જોવા મળી શકે છે. અને નીચેની તરફ જો સ્ટોપલોસની વાત કરીએ તો આપણે જે 940 છે, કે જે આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું બની શકે છે. આ વાતથી આપણે નઝારા ટેકનોલોજીની. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશ તો આપણે ઇન્ડિઝેનમાં જે CA ડાઉન 2.9% હિસ્સો અહીંયાથી વેચશે સમાચાર છે. અને બ્લોક ડીલ દ્વારા તેઓ આ જે હિસ્સો વેચશે એની ફ્લોર પ્રાઇસ આપણને 615 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઇન્ડિઝેનની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગોદરેજ પ્રોપર્ટીઝની. તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં સમાચાર એવા છે કે એમનો તાજેતરમાં જ એમનો QIP બંધ થયો છે, રાઈટ. હવે QIP દ્વારા તેઓ સક્સેસફુલી કુલ ₹6000 કરોડ ફંડ એકત્રિત તેઓ અહીંયાથી કર્યું છે. અને આ જે એકત્રિત કર્યું ફંડ તેઓ ₹2595ના ભાવ પર કુલ 2.31 કરોડ ઇક્વિટી શેર તેઓ અહીંયાથી ઇસ્યુ કર્યા છે. અને એના દ્વારા તેઓ ફંડ એકત્રિત કર્યું છે. ગોદરેજ પ્રોપર્ટીઝના આપણે એક વખત ચાર્ટ જોઈ લઈએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે જોયું તો રિયલ એસ્ટેટ સારું એવું બઝિંગ જોવા મળ્યું છે, તો એવા ટાઈમે ગોદરેજ પ્રોપર્ટીઝના આપણને ચાર્ટ શું કહી રહ્યા છે? તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં ઓવરઓલ આપણને કારોબારમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે 3000ના લેવલથી આપણને 3200ના લેવલની વચ્ચે, કે જે અહીંયા આપણને ઓલમોસ્ટ કારોબારમાં રેન્જ બાઉન્ડ જોવા મળ્યું હતું. પરંતુ જે બાદ આપણને અહીંયા નવેમ્બરના સ્ટાર્ટિંગમાં અહીંયાથી એક આપણને ડાઉનસાઇડ પણ જોવા મળ્યો હતો અને ત્યાંથી સારો એવો સપોર્ટ પણ જોવા મળ્યો છે. હવે આવા ટાઈમે આજે ફરીથી આ જે કન્સોલિડેશન જે લેવલ હતું ત્યાં ફરીથી કારોબાર આવી પહોંચ્યો છે. હવે આવા ટાઈમે જોવાનું રહેશે કે આજે 2900નું લેવલ છે, કે જે વારંવાર અહીંયાથી નડતર રૂપ આપણને જોવા મળ્યું છે સ્ટોકમાં, હવે એને પાર ફરીથી સસ્ટેઇન કરે છે કે ફરીથી અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળે છે, એ જોવાનું રહેશે. હવે જો માની લો કે અહીંયા સસ્ટેઇન થાય છે તો આજે ઉપરનો જે ફરીથી આપણને જે ટોપ જે રેઝિસ્ટન્સ 2 વખત આપણને અહીંથી જોવા મળ્યું છે, જે લેવલ ઓલમોસ્ટ આપણને 3200 થાય છે. એટલે કે જો નીચેને જો સપોર્ટની વાત કરીએ તો 2800 આપણને જોવા મળી રહ્યો છે, કે જે 2800નો સપોર્ટ અહીંયાથી સાચવે તો આપણને ઉપર 3200 સુધીના પણ અહીંયાથી લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. આ વાતથી આપણે ગોદરેજ પ્રોપર્ટીઝની. નેક્સ્ટ હું વાત કરવા માગીશ
તો આપણે નેક્સ્ટ સ્ટોક આપણે KPI ગ્રીન, કે KPI ગ્રીનને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યો છે. અને જે ઓર્ડરની વેલ્યુ કુલ આપણને 1,311 કરોડ આપણે સામે આવી રહી છે. અને જેને જે ઓર્ડર છે સ્પેસિફિક જે સોલાર PV પ્લાન્ટ હોય એને સ્થાપના અહીંયાથી કરતી જોવા મળશે ઓર્ડર દ્વારા. અને આ સ્થાપના છે કુલ 5 વર્ષમાં અહીંયાથી કરવાનું રહેશે, જેમાં ઓપરેશન મેન્ટેનન્સ ઓવરઓલ અહીંયાથી ઇન્કલુડ આપણને જોવા મળશે. અને જે ઓર્ડર સ્પેસિફિક કંપનીને કોલ ઇન્ડિયા તરફથી જોવા મળ્યો છે, એટલે કે KPI ગ્રીન એનર્જી આપણે આજના દિવસે રડાર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માગીશ તો સોલાર ઇન્ડસ્ટ્રી. અહીંયા પણ સોલાર ઇન્ડસ્ટ્રીને એક ઓર્ડર મળે છે, પરંતુ એ એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. કુલ 2,039 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. અને જે ડિફેન્સ પ્રોડક્ટ માટે કુલ 4 વર્ષ માટે અહીંયાથી 4 વર્ષમાં જે ઓર્ડર છે એ ડિલિવર કરવાનો અહીંયાથી રહેશે, એટલે કે સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ આજે રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો SCL ટેક. તો SCL ટેકમાં સમાચાર છે કે જે HP કંપની છે એને જે કમ્યુનિકેશન ટેક ગ્રુપ સાથેથી કંપની એસેટ ખરીદશે અહીંયાથી. અને જે 1 ડિસેમ્બરે આ ડીલ ઓલરેડી પૂર્ણ થઈ ચૂકી છે, એટલે SCL ટેકનોલોજી રડાર પર રહેશે. અને થોડા સમય અગાઉ ઓલરેડી આપણે જોયું તો ચર્ચામાં પણ હતું કે HP પાસેથી અહીંયાથી એસેટ ખરીદશે, અને જે ફાઇનલ અહીંયાથી ડીલ પૂર્ણ થઈ છે 1 ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ વાત કરવા માગીશ તો VST ઇન્ડસ્ટ્રીઝ. હવે 2 થીમ ઉપર આજે ખાસ ફોકસ રહેશે, એક તો તમાકુ રિલેટેડ અને બીજું રહેશે કે કોલ્ડ ડ્રિંક. તો સૌથી પહેલાં તમાકુની વાત કરીએ તો તમાકુ અને તમાકુ પ્રોડક્ટ પણ અહીંયાથી GST વધી શકે છે એવી વિચારણા ચાલી રહી છે. હવે GST ઓલરેડી 28% હતો, જે વધીને આપણે અહીંયાથી 35% થઈ શકે એવા એક સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે જેના કારણે VST ઇન્ડસ્ટ્રીઝ, ITC, ગોડફ્રે ફિલિપ્સ અને બીજા જે પણ આપણે તમાકુ રિલેટેડ જે પણ સ્ટોક છે કે એમાં જ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. આ વાત થી આપણે તમાકુ રિલેટેડ થીમ. હવે આપણે કોલ્ડ ડ્રિંક, તો એમાં ખાસ કરીને વરુણ બેવરેજીસ આજના દિવસે રડાર પર રહેશે, કે વરુણ બેવરેજીસમાં પણ એવા સમાચાર છે કે જે GST છે અહીંયાથી વધીને અહીંયાથી 35% થઈ શકે છે ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ ઉપર. એટલે આ પણ આપણે રડાર પર રહેશે. આ ઓવરઓલ આપણે વાત થઈ. હવે આજે શું ખાસ છે, આજે 2 ઇવેન્ટ કે જેની ઉપર તમારે ફોકસ રાખવું છે. પહેલું તો સ્વિગી લિસ્ટ સારું રિસ્પોન્સ જોવા મળે, રિલીઝ થયા બાદ આજે પહેલી વખત કંપની એના પરિણામ રજૂ કરશે, એટલે સ્વિગી રડાર પર રહેશે. બીજું, આજે વિપ્રોની એક્સ ડેટ છે, 1-1 બોનસ કંપની ઓલરેડી ડિક્લેર કર્યું હતું, તો એની આજે એક્સ ડેટ છે, એટલે આજે ઓલરેડી એનું જે ટ્રેડિંગ ઓપન થશે તેમાં આપણને ઇમ્પ્લિમેન્ટ થતું જોવા મળશે, અને શેર અડધો આપણને ઓપન થતો જોવા મળશે. એટલે કે વિપ્રો અને સ્વિગી બંને આજે સમાચાર છે જેની ઉપર નજર રાખવી છે. એટલે ઓવરઓલ આપણે જે સ્ટોક વાત કરી કે દરેક આપણે ચર્ચા જે વાત કરી ચાર્ટ જે લેવલને કે જે આપણે અહીંયાથી ધ્યાન પણ રાખવાના છે, અને જે ઇવેન્ટ છે એને પણ આપણે ખાસ કરીને ફોકસમાં રાખવાનું રહેશે. ઓવર ટુ યસ. બિલકુલ, થેન્ક યુ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.